પાલિતાણા શહેરના તળાવ વિસ્તારમાં આવેલા આંગણવાડીના આ દ્રશ્યો જોતા જ તમને વાસ્તવિક સ્થિતિનો ખ્યાલ આવી જશે. સરકાર દ્વારા બાળકો સારી રીતે અભ્યાસ કરી શકે, બાળકો અને ગ્રામ લોકોનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે સ્વચ્છતા અભિયાન જેવા અભિયાનો ચલાવવામાં આવે છે. આ અભિયાનની જાહેરાતો પાછળ લાખો કરોડોનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી જ છે અને આવા અભિયાનો માત્ર સરકારના ચોપડા પૂરતા જ સીમિત રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. એક બાજુ સરકાર ભણશે ગુજરાતનો નારો આપે છે, પરંતુ પાલિતાણા શહેરની તળાવ વિસ્તારની આંગણવાડીના આ દ્રશ્યો જોઈને તમે પણ કહેશો કે આમાં કઈ રીતે ભણશે ગુજરાત. હાલમાં સ્વચ્છ ભારત અભિયાન સમગ્ર ભારતમાં ચાલી રહ્યું છે. તેના અંતર્ગત સ્વચ્છ ભારત સર્વેક્ષણ નગરપાલિકા અંતર્ગત 2019 અંતર્ગત સર્વેક્ષણ ચાલુ છે, ત્યારે પાલિતાણા શહેરની અંદર બધા પે એન્ડ યુઝની હાલત અત્યારે બદતર હાલતની અંદર છે. આપ જોઈ શકો છો કે આ બંને આંગણવાડીની બાજુમાં જ તે પે એન્ડ યુઝ બનાવેલ છે, પણ તરત હાલની અંદર જર્જરિત હાલત છે. કોઈ પણ માણસ ચાલીને જઈ શકે એવી પોઝિશન છે નહીં. મોટા મોટા બનગા સ્વચ્છતા અભિયાનમાં ફૂંકવામાં આવે છે, ત્યારે આ નગરપાલિકાના ઉપરમુખનો મત વિસ્તાર હોવા છતાં અહીંયા કોઈ પણ જાતનું ધ્યાન આપવામાં આવતું નથી. માત્ર ને માત્ર વચનો આપવામાં આવે છે કે કામ થઈ જશે, કામ થઈ જશે. મહિલાઓના શૌચાલય છેલ્લા 5 વર્ષથી બંધ હાલતમાં છે, તેને શરૂ જ કરવામાં નથી આવ્યા, આનું લોકાર્પણ પણ કરવામાં નથી આવ્યું. લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા પીએન યુઝ અત્યારે ખંડેર હાલતમાં આપ જોઈ શકો છો તેવી હાલત છે. પાલિતાણા શહેરની તળાવ વિસ્તારમાં આવેલી આંગણવાડી કેન્દ્રની આજુબાજુ ગંદકીના ઢગલા ખડકાયા છે. આંગણવાડીના પ્રવેશ દ્વારે સ્થાનિકો દ્વારા મોટા ઉકરડા કરી નાખવામાં આવ્યા છે, તો બાજુમાં વરસાદી પાણીના કારણે કીચડ જામ્યો છે, જેમાં હવે મચ્છરો પોતાનો આશ્યાનો બનાવી રહ્યા છે. અસામાજિક તત્વોના અડ્ડા સમાન આજુબાજુમાં જ્યાં ને ત્યાં દારૂની ખાલી બોટલો જોવા મળી રહી છે, ત્યારે આંગણવાડી કેન્દ્રના સંચાલકો વારંવાર નગરપાલિકાના ચીફ ઓફિસર સુધી રજૂઆતો કરી ચૂક્યા છે, પરંતુ તંત્રના પેટનું પાણી તો હલતું નથી. એક બાજુ સરકાર આંગણવાડી કેન્દ્રમાં બાળકોની સંખ્યા વધારવા માટે દબાણ કરે છે, તો બીજી તરફ ગંદકીના કારણે વાલીઓ તેમના બાળકોને અહીં મૂકવા આવતા નથી. આ વોર્ડ મારો પોતાનો જ છે, પણ મને અહીં આવતા એવું થાય છે કે ભાઈ આ વોર્ડમાં હવે આપણે આ નગરપાલિકા સામે ના છૂટકે આંદોલન કરવાની જરૂર પડશે, કારણ કે આ બાળકોના જીવના સાથે જોખમ ઊભું કરેલ છે નગરપાલિકાએ. તમે આપ સૌએ જોયું કે કેટલી ગંદકી છે, કેટલા ગાયું છે, એમાં નાના ભોળકાઓ આવે જાય અને વાગે કારોએ કે આ મચ્છરો કે નાત્રાસથી ગંદકીમાં એનું મધ્યાહ્ન ભોજનનું કે જે કાંઈ સરકારની યોજના મુજબના ભોજનો આપતા હોય એમાં આ મચ્છરો આ ગંદકીથી બાળકોને સ્વચ્છ અને તંદુરસ્ત રાખવાના બદલે બીમાર પાડતું હોય એવું આ નિંભાર નગરપાલિકાનું તંત્ર છે. આ અંગે સ્થાનિકો જણાવી રહ્યા છે કે તેઓ આ ગંદકીના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગંદકી અને મચ્છરોને લઈને ક્યાંક તેમના બાળકો બીમાર તો નહીં પડે ને તેવા ડર સાથે તેમના બાળકોને આંગણવાડીએ મોકલવાનું જ બંધ કર્યું છે. એક બાજુ ગંદકી તો બીજી તરફ ઉકરડાના કારણે રખડતા ઢોરનો ત્રાસ, કે જ્યાં બાળકો એક પણ રીતે સુરક્ષિત નથી, ત્યાં બાળકોને કઈ રીતે મોકલવા. જ્યાં 35 કરતા વધુ બાળકો આવતા હતા ત્યાં હવે માંડ 8 થી 10 બાળકો આવે છે. જો કે આ અંગે નગરપાલિકામાં અનેકવાર આંગણવાડી સંચાલકો દ્વારા રજૂઆત કરી હોવાની વાત નગરપાલિકાના પદાધિકારીઓ સ્વીકારી રહ્યા છે, પરંતુ લૂલો બચાવ કરતા જણાવ્યું હતું કે અમારી પાસે હજુ રજૂઆત આવી છે, સફાઈ કામદારો રજા હોવાને કારણે આવતા નથી, હવે આવ્યા છે તો અમે સફાઈ કરાવી નાખીશું. પરંતુ વાત અહીં એ છે કે હાલ તો ગંદકી અને કચરાના ઢગલા રખડતા ઢોરના ત્રાસને કારણે વાલીઓ બાળકોને મોકલતા બંધ થઈ ગયા છે. તંત્ર વહેલી તકે જાગે અને આંગણવાડીની આજુબાજુ સફાઈ કરાવે તો જ સાચા અર્થમાં સ્વચ્છતા અભિયાન ઉજાગર થશે તેવી લોકોમાં માંગ ઉઠી છે. કિરીટ સાગઠિયા, જીટીવી ન્યૂઝ, પાલિતાણા.